વિશ્વ નો સ્મોકિંગ ડે નિમિત્તે શહેરની બરોડા હાર્ટ એન્ડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના તબીબ દ્વારા બીડી સિગરેટ વગેરેનું વ્યસન છોડવા અપીલ કરવામાં આવી હતી. આજે વિશ્વભરમાં નો સ્મોકિંગ ડે ઉજવાઈ રહ્યો છે. વિશ્વમાં જેટલા લોકો અકસ્માતમાં નથી મરતા એનાથી વધારે લોકો બીડી સિગારેટ જેવા વ્યસનના કારણે મરતા હોય છે. શરીર માટે અત્યંત જોખમી કુટેવ ધરાવતું વ્યસન હોવા છતાં બીડી સિગારેટનું બંધાણી વ્યસનને છોડી શકતો નથી તે એક નગ્ન સત્ય હકીકત છે. શહેરના પાંચવત્તી ખાતે આવેલ બરોડા હાર્ટ એન્ડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના તબીબ ડોક્ટર વિવેક વાઘેલાએ અપીલ કરતા જણાવ્યું હતું કે બીડી અને સિગારેટ સહિતના ધૂમ્રપાનના વ્યવસાયના કારણે વ્યસન કરનારાના શરીરની લોહી વહન કરતી નળીઓમાં અવરોધ પેદા થતો હોય છે. ધૂમ્રપાન હૃદય ફેફસાને તો નુકસાન કરે જ છે, સાથે સાથે માથા પગ વગેરે શરીરના અંગો સુધી જતી લોહીની નળીઓમાં બ્લોકેજ આવવાથી હૃદયરોગ, સ્ટ્રોક આવવો તથા પગમાં લોહી પહોંચવાની પ્રક્રિયા ધીમી પડતા પગ નકામા થવાની શક્યતા વધી જાય છે. તેમણે ધૂમ્રપાનના શોખીનોને સમયસર ચેતી જઈ વ્યસન છોડવાની અપીલ કરી હતી. આજે નો સ્મોકિંગ ડે છે. હું ભરૂચના બધા ભાઈઓ અને બહેનોને વિનંતી કરીશ કે આ નો સ્મોકિંગ ડેના દિવસે પોતાના ઘરમાં કે પોતાના સગાઓમાં જે બી હોય તેમને સ્મોકિંગ બંધ કરવા માટેની અપીલ કરીશ. સિગારેટ સ્મોકિંગ, બીડી સ્મોકિંગ, કોઈ બી જાતનું સ્મોકિંગ છે એ યુઝલી માણસો એમાં રહેલા નિકોટિન નામના તત્વને કારણે જે આપણા બ્રેઇનને થોડું સારું લાગે છે એના કારણે એમની આદત પડી જાય છે. પણ સ્મોકિંગ બહુ આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. લગભગ સ્મોકિંગ આપણે બીડીને નથી પીતા પણ બીડી ધીરે ધીરે કરીને આપણને પી જાય છે અને આપણું આયુષ્ય ઓછું થઈ જાય છે. સ્મોકિંગ એક કારણ છે જેના કારણે માણસનું મૃત્યુ થઈ શકે છે અને એ જુદી જુદી સ્મોકિંગને કારણે થતી આપણા શરીરના અંગો પરની અસરને કારણે થઈ શકે છે. સ્મોકિંગને કારણે હૃદય આપણા શરીરના દરેકે દરેક ઓર્ગનમાં કેન્સર થવાની શક્યતાઓ રહે છે. મોઢાથી ચાલુ કરી અને ફેફસા સુધી બધી જ જગ્યાએ એ આપણા શરીરની અંદર કેન્સર થવાની જે શક્યતાઓ છે તેમને વધારી દે છે. સ્મોકિંગ એ મેઇન કારણ છે આ કેન્સર થવા માટે. સ્મોકિંગને કારણે આપણી હાર્ટની નળીઓમાં આપણી આખા શરીરની અંદરની જે બી નળીઓ છે તેમાં બ્લોકેજ થઈ જાય છે. હાર્ટની નળીઓમાં બ્લોકેજ થાય તો હૃદયનો હુમલો આવી શકે છે, મગજની નળીમાં બ્લોકેજ થાય તો લકવાનો હુમલો આવી શકે છે. એવી રીતે જે લાંબા ટાઈમથી સ્મોકિંગ કરતો હોય એમને પગની જે નળીઓ હોય છે એમની અંદર બ્લોકેજ થઈ જતો હોય છે, પછી એને કારણે પગની આંગળીઓ કાળી પડી જતી હોય છે, જેને અમારી ભાષામાં પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ અમે કહીએ છીએ. તો આ નળીઓ પર થતી સ્મોકિંગની અસર છે. સ્મોકિંગની સૌથી મેક્સિમમ ઇફેક્ટ આપણે કહીએ તો ફેફસા પર થાય છે. ફેફસા ધીરે ધીરે આપણા ખલાસ થતા જાય છે અને જે ફેફસાનું મેઇન કામ હવામાંથી ઓક્સિજન લેવાનું, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાનું બરાબર થઈ શકતું નથી. ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ નામનો રોગ આપણને સ્મોકિંગને કારણે થઈ જાય છે, જેમાં બ્રોન્કાઇટિસ બી હોઈ શકે છે અને એમ્ફાઇઝિમા બી હોઈ શકે છે. અને તે આપણને આપણી જે લાઈફ એક્સપેક્ટન્સી છે, આપણી જે આપણા જીવનના વર્ષો છે એને ઓછા કરી કાઢે છે, સાથે સાથે આપણી ક્વોલિટી ઓફ લાઈફ કે આપણે જે સારી રીતે જીવી શકીએ છીએ તે બી બરાબર જીવી શકતા નથી. તો આજે હું નો સ્મોકિંગ ડેના દિવસે હું કરીશ કે લોકો જે આ સ્મોકિંગની જે થતી લાંબા ગાળાની અસર છે જે આપણા ફેફસા પર થાય છે, આપણા શરીરના અંગોમાં કેન્સર થાય છે અને નળીઓમાં બ્લોકેજ થાય છે એને ધ્યાનમાં રાખી અને શોર્ટ ટર્મ જે સ્મોકિંગ જે એમને ફાયદો થાય છે, માઇન્ડ સારું રહેશે એ કાઢી અને આ લોંગ ટર્મનો વિચાર કરે. અને એ રીતે હું અપીલ કરીશ, ફરીથી અપીલ કરીશ કે તમે આ સ્મોકિંગ છોડી દો. થેન્ક યુ સર. હવે સ્મોકિંગ છોડવા માટે કઈ રીતેના ઉપાયો કરે, કઈ રીતે એ કરવું જોઈએ સ્મોકિંગ છોડવા માટે? પહેલાં તો તમે સ્મોકિંગથી થતા જે નુકસાન છે એને સમજો. એટલે એ નુકસાનને તમે સમજો, તમારી રીતે તમારા વિવેકનો યુઝ કરો કે એકચ્યુઅલી આ મારા માટે સારું છે કે નહીં, ખરાબ છે. એક વખત તમે તમારા મનથી ડિટરમાઇન કરી લેશો કે ચાલો મને સ્મોકિંગ નથી કરવું, તો પછી તમારા માટે ઘણા બધા રસ્તાઓ ખુલ્લા છે. બરાબર છે? અમુક ટાઈપની
નિકોટિનની ચ્યુઇંગમ આવે છે, પણ બેટર કે તમે કોઈ હેલ્થ પ્રોફેશનલને મળી અને એમની જોડે ડિસ્કસ કરો. અવિ સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.